સૌથી પહેલા તો નવા વર્ષે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બોર્ડ હતું, સૌ મિત્રોને નવા વર્ષના જાજા કરીને રામ રામ અને જય દ્વારકાધીશ. રાજકોટ મહાનગરપાલિકાનું આજે સામાન્ય સભા હતી. આ સામાન્ય સભાની અંદર કુલ 19 દરખાસ્તો હતી, જે અમુક દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરેલી હોય, જે સંવૈધાનિક દરખાસ્તો જે જનરલ બોર્ડમાં મંજૂર કરવાની હોય એ બધી સંવૈધાનિક રીતે જનરલ બોર્ડની અંદર સર્વાનુમતે પસાર થઈ છે. ખાસ કરીને વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકાની અંદર 50મું વર્ષ ભારતીય જનતા પાર્ટીના સૌ શાસક મિત્રો દ્વારા સ્વર્ગસ્થ અરવિંદભાઈ મણિયારથી શરૂ કરેલી આ વિકાસ યાત્રા આજે માન્ય મેયરશ્રી નૈનાબેન પેઢડિયા સુધી, એટલે કે મ્યુનિસિપલ બ્યુરોથી શરૂ કરેલી રાજકોટ મહાનગરપાલિકાની આ વિકાસ યાત્રા આજે 19મી નવેમ્બર એટલે કે ગઈકાલે 50 વર્ષ પૂર્ણ કર્યું છે. એમાંથી 45 વર્ષ ભારતીય જનતા પાર્ટી ઉપર જે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે, આજની સામાન્ય સભામાં પણ પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો હતો એના પ્રજાના જે પ્રશ્નો હતા એ અલગ અલગ પ્રશ્નોની ચર્ચા થઈ. ખાસ કરીને કુપોષિત બાળકો ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકારને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે નાબૂદી તરફ જઈ રહ્યા છે, કુપોષિત બાળકો અને મધ્યમ કુપોષિત બાળકોને આ રોગને નાબૂદ કરો, જેવી રીતે પોલિયો નાબૂદ કર્યો એવી જ રીતે આ કુપોષિત બાળકોનો જે રોગ છે એને નાબૂદ કરવા માટેની પ્રશ્નોત્તરીમાં ખૂબ જ હેલ્ધી રીતે ચર્ચા થઈ. ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી, કોંગ્રેસના મિત્રોએ પણ આ ચર્ચાની અંદર ભાગ લીધો. શાંતિપૂર્ણ રીતે નવા વર્ષે પ્રથમ દિવસે આજે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ પૂર્ણ કરવામાં આવેલ છે. મારા 3 પ્રશ્નો જે હતા, એક પહેલો તો મારે ગયા બોર્ડમાં પણ રોગશાળાનો હતો અને આ વખતે પણ રોગશાળાનો પ્રશ્ન મેં તૈયાર કર્યો હતો કે છેલ્લા 6 માસમાં રોગશાળાના પ્રશ્નો જે છે એમાં કેટલા મૃત્યુ થયા એનો મને આંકડો આપો, એ પણ આંકડો આપવો નહીં. અને માત્ર ને માત્ર આ જે કચરાની વાત કરે છે, સાફ સફાઈની વાત કરે છે, ખોટી ખોટી વાહવા કરે છે, અને રાજકોટની જનતાને જે લગતા પ્રશ્ન છે એની માટે કોઈ હેતુ નથી. અને બીજા જે રોડ પોળા કરવાના આવે છે, જે રોડ પોળા કરવાના આવે છે જે તે વખતે જોગવાઈમાં આપેલા છે, ભરપાઈ કરેલી છે વર્ષો પહેલાં, એને સુટસાઇડ કરવાની આ લોકોને કોણ માહિતી આપે છે અને શેના કારણે પોળા કરે છે, અને ટ્રાફિકની સમસ્યા પણ આજ સુધી એટલી ને એટલી છે, ગમે તેટલા પોળા કરે એ પણ એનો પ્રશ્ન મૂક્યો છે એને કે આ પોળા રસ્તા કરવા, પણ પોળા રસ્તા કરીએ એટલો ને એટલો એનો જે સમસ્યા છે એ તો રહેવાની છે ટ્રાફિકની. અને જે સર્વેસર શોકમાં જે હોકળાનો બનાવ બન્યો અને એક પણ મૃત્યુ થયું એ પણ એક દુઃખજનક વાત છે. અને રાજકોટમાં જેટલા જેટલા હોંકળા દબાયેલા છે એ પણ આ નિર્ભર તંત્રને જે જે ઠેકાણે જે દબાયેલા હોંકરા છે ત્યાં ચેકિંગ કરવું જોઈએ, ટાઈમસર જઈ અને ચેક કરી, અને જે દબાઈ ગયા છે હોંકળા માથે ચીડિયું થઈ ગઈ છે, ઓટલા થઈ ગયા છે, મકાનો થઈ ગયા છે, શટરો પણ થઈ ગયા છે, એ ચોખ્ખું કરવું જોઈએ, ખુલ્લું કરવું જોઈએ. અને જે તે વખતે રાજકોટની જનતાને જે આ દુઃખો થાય છે એ પણ ન થવા જોઈએ.